નમસ્તે દોસ્તો, ચોકીદાર ચોર હે, નારા લાગી રહ્યા છે, લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે. 1000 વાળો સિલિન્ડર આજે દેશભક્ત કહેવાય છે. 1 કિલો હળદર 4000 ની નજીક પહોંચી ગયું છે. તો ગુજરાતનું શિક્ષણ વિરુદ્ધ દિલ્હીનું શિક્ષણ વચ્ચે ધમધમાટી યુદ્ધ ચાલી રહ્યું છે વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું. તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો પાકિસ્તાનમાં લાગ્યા ચોકીદાર ચોર હેના નારા. પાકિસ્તાનમાં ઇમરાનની ગાદી ગયા બાદ તેના લાખો સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. આજે નવા વડાપ્રધાનની ચૂંટણી થવાની છે અને આ દરમિયાન ઇમરાનને કરાચીથી લાહોર સુધી સમર્થન આપવામાં આવી રહ્યું છે. લોકોની માંગ છે કે ઇમરાનને ફરીથી પીએમ બનાવવામાં આવે. સાથે જ રેલીમાં ચોકીદાર ચોર હેના નારા લગાવવામાં આવ્યા છે. આ સૂત્રોચ્ચાર સેના વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. તો મોંઘવારીમાં પીસાઈ રહી છે દેશની જનતા. કોંગ્રેસ કરી રહી છે સરકાર પર આકરા પ્રહારો. કોંગ્રેસ નેતા અચ્છે દિનની યાદ અપાવી મોંઘવારીની ચોર તરફ મારની વચ્ચે કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવાએ મોદી સરકારને ઘેરવાનો મોટો પ્રયાસ કર્યો છે. ત્યારે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે ખરાબ સમયનો 400 રૂપિયાનો એલપીજી સિલિન્ડર દેશદ્રોહી હતો અને અચ્છે દિનોનો 1000 રૂપિયાનો સિલિન્ડર આજે કટ્ટર દેશભક્ત છે. વાહરે દેશભક્તો, આ તો કેવી તમારી દેશભક્તિ કહેવાય. તો શ્રીલંકામાં આર્થિક કટોકટી લાગી ગઈ છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. વિરોધ કરવા રસ્તા ઉપર લોકો ઉતરી આવ્યા છે. શ્રીલંકામાં આર્થિક સંકટની વચ્ચે સરકાર પર પ્રેશર વધતું જાય છે. વિરોધ પ્રદર્શન દરરોજ ઉગ્ર બની રહ્યું છે. પ્રદર્શનનું સૌથી મોટું પોઈન્ટ રાજધાની કોલંબોમાં જ બની ગયું છે અને આનું સૌથી મોટું કારણ છે ત્યાં વધતી જતી મોંઘવારી, જેમાં 1 કિલો હળદરના ભાવ 3853 રૂપિયા છે અને 1 કિલો બ્લેડના ભાવ 3583 રૂપિયા પહોંચી ગયા છે. તો સ્કૂલો અંગે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ધમધમાટી ભર્યું યુદ્ધ ચાલી રહ્યું છે. આપના નેતા મનીષ સિસોદિયા ગુજરાતની શાળાની મુલાકાત લીધી. તો ભાજપના નેતાઓએ દિલ્હીમાં શાળાની વાસ્તવિકતાનો વિડીયો શેર કર્યો. આમ બંને સરકારો સામસામે એકબીજાના શિક્ષણ ઉપર સવાલ કરી રહી છે. દિલ્હીમાં પીવાના પાણી અને ઓરડાની ઘટ હોવાનો ભાજપના સાંસદોએ દાવો કર્યો. તો આજે મનીષ સિસોદિયાએ ગુજરાતના ખરાબ શિક્ષણની તસવીરો શેર કરી છે. આમ દિલ્હી અને ગુજરાતના શિક્ષણ વચ્ચે ધમધમાટી ભર્યું યુદ્ધ ચાલી રહ્યું છે. તો સુરતના લોકોને તેમના ઘર નજીક આરોગ્યલક્ષી સુવિધા મળે તે માટે પાલિકાએ દરેક ઝોનમાં 50 બેડની એક હોસ્પિટલ બનાવવાની મોટી જાહેરાત કરી છે. તેના માટે મેડિકલ, નોન મેડિકલ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓની જગ્યા ઊભી કરવાની જરૂર પડશે અને આ માટે મધ્યસ્થ મહેકમ વિભાગે 50 બેડની એક હોસ્પિટલ કાર્યરત કરવા માટે કાયમી કરારી આઉટસોર્સ વિવિધ કેડરો મળીને કુલ 64 જગ્યાઓની આવશ્યકતા હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે. તો દર્દીઓનું દર્દ દવા વગર જ દૂર થઈ જશે. કેન્દ્ર સરકારે કર્યું મોટું એલાન. ક્રોનિક પેનના લાખો દર્દીઓ માટે કાંસાનું કિરણ મળી આવ્યું છે. કેન્દ્ર સરકારના બાયોટેકનોલોજી વિભાગે એક મોટી જાહેરાત કરી છે. દેશમાં ક્રોનિક પેનની સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે.